विद्यार्थी मित्रों, हूँ चौधरी અતુલભાઈ। આજે આપણે ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન પ્રકરણ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે અભ્યાસ કરીશું। એના ટોપિક છે 1 પ્રસ્તાવના, 2 ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર, 3 ભારતનું વ્યૂહાત્મક સ્થાન, 4 ભારતના પાડોશી દેશો, 5 ભૂસ્તરીય રચના। પ્રસ્તાવના: વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે। ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે। તે વસ્તીની રીતે વિશ્વની લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરસોડી નથી, પરંતુ દરેકને માટે તેના દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે। આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે। તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે। કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે। આ નકશામાં તમે વિશ્વમાં ભારતનું સ્થાન જોઈ શકો છો। સ્થાન: ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે। હવે ગોળાર્ધનો ભૌગોલિક અર્થ જોવા જઈએ તો વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે। વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે। એટલે ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ, તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4-37.6 વૃત્ત અને 68.7-97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે। ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે 23.30 ઉપર આવેલા છે અને દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે। તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાવ્યો છે। અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણીઓ આવેલા છે। કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે। તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે। આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે। તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે। કદ ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા, અર્થાત 30 અક્ષાંશ છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3,274 કિલોમીટર છે। પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2,933 કિલોમીટર છે। રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે। જે સમયે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે, એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે। આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે। તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનું પ્રમાણ માનવામાં આવે છે। વિસ્તાર: ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે। ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે। વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે 1 રશિયા, 2 કેનેડા, 3 યુએસ, 4 ચીન, 5 બ્રાઝિલ, 6 ઓસ્ટ્રેલિયા છે। ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે। તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ 100 કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે। તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય છે। દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમ અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે। આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે। જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલો હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેનો ભારતીય સમાજમાં ભળી ગયા છે।
ભારતનો વ્યૂહાત્મક સ્થાન. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીનકાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીનકાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સંસ્કૃતિ અને વ્યાપારી સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા સમુદ્ર ધુની થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીનકાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણો, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. ભારતના પાડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો અને 9 સંઘશાસિત પ્રદેશ અને દિલ્હી રાજધાનીનો પ્રદેશ. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલકની સમુદ્ર ધુની અને મન્નાનના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબારના ટાપુ આવેલા છે. ભારતનો દક્ષિણ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો. આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા છે. ભૂસ્તરીય રચના. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વી ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટ્રોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પળ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મુદ્રણીય પ્લેટ કહે છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ છે. 1 પેસિફિક પ્લેટ, 2 ઉત્તર અમેરિકન પ્લેટ, 3 દક્ષિણ અમેરિકન પ્લેટ, 4 યુરેશિયન પ્લેટ, 5 આફ્રિકન પ્લેટ, 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, 7 એન્ટાર્કટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવાય છે, જ્યારે કેટલીક એકબીજા નજીક આવી રહી છે, જેને અભિસારી પ્લેટ કહે છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેરીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીની બધી જ ભૂકંપીઓ અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, પર્વતનું નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજા દૂર ખસે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટાનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણા નકશામાં ભૂસ્તરીય પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે અથવા એકબીજાથી નજીક આવી રહી છે, જે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભૂસ્તરીય પ્લેટોને લગતી કેટલીક માહિતી મેળવીએ. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી 33 સમુદ્રમાંથી હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ થયું. હિમાલય પર્વતશ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્થપન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂનિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે, તેના કાપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારતીય વૈવિધ્યભર ભૂપુષ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની આપણે સંપૂર્ણ માહિતી લઈ ચૂક્યા છીએ. તો આ પ્રકરણનું સ્વાધ્યાય હોમવર્ક તરીકે નોટમાં તૈયાર કરવું.